નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નોના છઠ્ઠા લેક્ચરમાં. તો અગાઉ આપણે 1000 જેટલા પ્રશ્નોનો અભ્યાસ કર્યો, હવે ત્યારબાદ આગળ જોઈએ. તો એ હા, અને એક વાત જણાવી દઉં કે આજે આ છેલ્લો લેક્ચર છે આપણે સામાન્ય વિજ્ઞાનના વન લાઇનર ક્વેશ્ચનનું. પછી મહાવરા માટેના પ્રશ્નો જોઈશું, ને એ પછીના લેક્ચરમાં પૂછાયેલા પ્રશ્નો, સામાન્ય વિજ્ઞાનના બાયોલોજીના પ્રશ્નો આપણે જોવાના છીએ. એચઆઈવીનું પૂરું નામ જણાવો તો હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. જનન રોગો કયા કયા છે? તો ગોનોરિયા, સિફિલિસ અને એઇડ્સ. હાથીપગાના રોગમાં ફાઇલેરિયા એટલે કે બેંક્રોપ્ટાઇક કૃમિનો ફેલાવો કયા મચ્છરના કારણે થાય છે? તો ક્યુલેક્સ મચ્છરના કારણે થતું જોવા મળે છે. કેન્સરગ્રસ્ત કોષો શરીરમાં પ્રવેશ્યા બાદ શરીરમાં ફેલાવા માટે જે સમય લાગે તેને શું કહેવાય છે? તો તેમાં આપણે જોઈએ લેટેન્ટ પીરિયડ કહેવામાં આવતું હોય છે. અધિચ્છદીય પેશીના કોષોની અસામાન્ય વૃદ્ધિથી થતા કેન્સર કયા નામે ઓળખાય છે? તો કાર્સિનોમા. મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થયેલી પેશીઓમાં થતી અસામાન્ય વૃદ્ધિના કારણે કયું કેન્સર થાય છે? તો સાર્કોમા. ક્લિને ફેલ્ટર સિન્ડ્રોમ ખામીનું મુખ્ય લક્ષણ શું છે? તો પુરુષોમાં નપુંસકતા આવે છે. આગળ જોઈએ, જો શરીરમાં વહન પામતા રુધિરનું દબાણ વધી જાય તેને શું કહે છે? તો હાઇપરટેન્શન. હટિંગ્ટન રોગ કયા અંગ સાથે સંકળાયેલ છે? તો મગજ સાથે. વાય એપિલેસ્પી રોગ કોની સાથે સંકળાયેલ છે? તો ચેતાતંત્ર સાથે. પાર્કિન્સન રોગ કયા તંત્ર સાથે સંકળાયેલ છે? તો ચેતાતંત્ર સાથે. પાર્કિન્સન રોગના મુખ્ય લક્ષણો કયા છે? તો સામાન્ય રીતે 50 વર્ષની ઉંમર પછી થાય, હાથ અને પગમાં ધ્રુજારી આવવી. પાર્કિન્સન રોગને નિયંત્રિત કરવા કઈ દવાઓનો ઉપયોગ થાય છે? તો પેસિટાન અને લિવિડોપા. આલ્કોહોલ એટલે દારૂના કારણે મગજનો કયો ભાગ પ્રભાવિત થાય છે? તો સેરેબેલમ, લઘુ મસ્તિષ્ક જેને કહેવાય છે તે. સેરેબ્રલ પાલ્સી નામની બીમારી સામાન્ય રીતે કોને થાય છે? તો નાની ઉંમરના બાળકોને. એન્સેફોલાઇટિસ કયા સૂક્ષ્મજીવના કારણે થાય છે? તો વાયરસના કારણે. એન્સેફોલાઇટિસ કયા અંગને પ્રભાવિત કરે છે? તો તે મગજને પ્રભાવિત કરતું જોવા મળે છે. રોહા રોગ કયા અંગ સાથે સંકળાયેલ છે? તો આંખ સાથે. રોહા રોગ કયા સૂક્ષ્મજીવના કારણે થાય છે? તો વાયરસના કારણે. ક્લોટિસિટીસ કયા અંગને લગતો રોગ છે? તો જીભને. સિરિયોસિસ એ કયા અંગ સાથે સંકળાયેલ રોગ છે? તો જીભ સાથે. બાળકોમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની ઉણપના કારણે કયો રોગ થાય છે? તો ફિટિનિઝમ. અસ્થમા રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? તો ફેફસાને. પલ્મોનરી ફાઇબ્રોસિસ રોગ કયા અંગ સાથે સંકળાયેલ રોગ છે? તો ફેફસા સાથે. નેફ્રાઇટિસ એ કયા અંગને પ્રભાવિત કરે છે? તો કિડનીને. શરીરમાં આવેલ મેલેનિન દ્રવ્યના અભાવથી કયો રોગ થાય છે? તો આલ્બિનિઝમ. આગળ જોઈએ વાયરસ દ્વારા થતા રોગો. તો શીતળા એ વેરોસિલા વાયરસથી થાય છે. સામાન્ય શરદી વાયરસથી. ઇન્ફ્લુએન્ઝા મિક્સો નામના વાયરસથી. બાળ લકવો એ પણ વાયરસથી. હડકવા તો રેબીજ વાયરસથી થાય છે. ડેન્ગ્યુ જોઈએ તો અર્બો વાયરસથી. સ્વાઇન ફ્લૂ H1N1, પોલિયો પોલેમેટિક્સ દ્વારા. બર્ડ ફ્લૂ H5N1, એઇડ્સ HIV નામના વાયરસથી. ને કોરોના SARS-CoV નામના વાયરસથી થાય છે. ત્યારબાદ જોઈએ બેક્ટેરિયા દ્વારા થતા રોગો. TB તો માઇક્રોબેક્ટેરિયા ટ્યુબરક્યુલોસિસ દ્વારા. અને માહિતી તો ફેફસામાં ચેપ હવા દ્વારા ફેલાય છે. પ્લેગમાં જોઈએ તો બેક્ટેરિયા નામ પન્નેસિપા પેસ્ટિસ ઉદર દ્વારા ફેલાય છે. ડિપ્થેરિયા તો કોરીની બેક્ટેરિયા ડિપ્થેરી દ્વારા ગળાનો રોગ છે. ત્યારબાદ આગળ જોઈએ કુષ્ઠ રોગ અથવા કોડ માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી દ્વારા. ત્વચા અને ચેતાઓનું રોગ પ્રસરણ નિકટ તથા લાંબા સ્પર્શ સંબંધને કારણે. ટાઇફોઇડ તો સાલ્મોનેલા ટાઇફી દ્વારા. આંતરડાનો ચેપ છે. ધનુર્ત
तो क्लोस्ट्रीडियम टिटेनी द्वारा गड़ा तथा जड़बानो रोग छे। कोलेरा तो वाइब्रियो कोलेरी द्वारा झाड़ा उल्टीनो रोग छे। गोनोरिया तो नाइज एरिया गोनोराई द्वारा जातीय रोग छे। न्यूमोनिया स्ट्रेप्टोकोकस न्यूमोनिया द्वारा श्वसन संबंधी रोग। सिफिलिस ट्रेपोनेमा पेलीडम द्वारा जनन रोग प्रसरण जातीय संबंध ने कारण। मोनिंजाइटिस मगज संबंधी रोग छे। मरडो तो बेक्टेरिया बेसिलस ताव झाड़ा अने उल्टी तेमज चक्कर आवे छे। हवे जोईए अभावजन्य रोगों। रतांदड़ाफणु ग्जेरोफाइलेमिया विटामिन ए नी खामी ने कारण आँखनु कोर्निया सुकाई जवुं प्रोटीन नी खामी ने कारण थतो रोग छे। क्वासियोरकोर प्रोटीन नी खामी ने कारण थतो रोग छे। बेरी बेरी विटामिन बी नी खामी ने कारण थतो रोग छे। स्कर्वी विटामिन सी नी खामी ने कारण थतो रोग छे। आगळ जोईए सुक्तान एटले के रिकेट्स बाड़कों में विटामिन डी नी खामी ने कारण थतो रोग छे। ऑस्टियोमलेसिया वृद्धों में विटामिन डी नी खामी ने कारण थतो रोग छे। रक्तस्राव विटामिन के नी खामी ने कारण थतो रोग छे। आगळ जोईए कंठमाळ गोइटर जे कहेवाय ते थायरोक्सिन हॉर्मोनना कारण थतो रोग छे। हवे आ अंतस्त्रावी रोग छे। मधुप्रमेह वासोप्रेसिन हार्मोन ने कारण थतो रोग छे। मधुप्रमेह मेलिटस इंसुलिन हार्मोन ने कारण थतो रोग छे। वामनता ग्रोथ हार्मोन ना ओछा स्त्राव ने कारण थतो रोग छे। मायकायता पिट्यूटरी ग्रंथि में ग्रोथ हार्मोन एटले जीएच ना वधु पड़ता स्त्राव थी थतो रोग छे। मिजिडेमा थायरोक्सिन हार्मोन ना अंतस्त्राव ने कारण आ थतो रोग छे। આગળ જોઈએ વિવિધ રોગ દ્વારા અસરગ્રસ્ત થતા અંગો। એઇડ્સ દ્વારા શરીરના રોગ પ્રતિકારક તંત્ર પર અસર થાય છે। આર્થરાઇટિસ દ્વારા સાંધાને અસર થાય છે। અસ્થમા દ્વારા શ્વાસનળીની પેશીઓને અસર થાય છે। મોતિયો તો આંખને અસર કરે, ગ્લાઉકોમા એ પણ આંખને। મધુપ્રમેહ જેને ડાયાબિટીસ કહેવાય તે લોહી અને સ્વાદુપિંડને અસર કરે છે। ડર્મે टाइटिस ते चामड़ी ने असर करे छे। डिप्थेरिया ते गड़ा ने असर करतो रोग छे। गोइटर ते थायरोइड ग्रंथि गड़ा में आवे तेना कारणे थतो रोग छे। कमड़ो तो यकृत ने असर करतो रोग छे। आगळ जोईए निमोनिया ए फेफसा ने लगतो रोग छे। साइनोसिटिस टाइफोइड ते नाक अने आतरडा ने लगतो रोग छे। टीबी तो फेफसा ने। टोन्सिलिटिस ए काकड़ा ने लगतो रोग छे। कंजक्टिवाइटिस ते आँख ने लगतो रोग छे। टीनेसी ते मांसपेशीओ ने लगतो रोग छे। ल्यूकेमिया ते लोही ने लगतो रोग छे। थेलेसेमिया ते लोहीना रक्तकणों ने लगतो रोग छे। अने प्लेग ते फेफसा अने लाल रक्तकणों। आगळ जोईए मलेरिया ते बरोड ने लगतो रोग छे। મેનિન્જાઇટિસ તે કરોડરજ્જુ અને મગજને લગતો રોગ। ઓટિસ તે કાનને લગતો રોગ છે। પેરાલિસિસ તે જ્ઞાનતંતુને। પોલિયો તે હાથ અથવા પગને। પાયોરિયા તે દાંતને। પ્યુરસી એ ફેફસાને। હર્પીસ એ ચામડીને લગતો રોગ છે। ટ્રેકોમા તે આંખને લગતો રોગ। ફ્લૂ એ શ્વસનતંત્રને। કોલેરા એ આંતરડાને લગતો રોગ છે। કોઢ એ ચામડીને। ગોનોરિયા એ મૂત્રમાર્ગને। ડેન્ગ્યુ એ માંસપેશી અને સાંધાઓને લગતો રોગ છે। ને આગળ જોઈએ રુમેટિઝમ સાંધાને અને ઇન્ફ્લુઝા એ શ્વસનતંત્રને લગતા રોગ છે। હવે જોઈએ મુખ્ય ચિકિત્સા સંબંધી સાધનો તો પેસમેકર હૃદયની ગતિ ઓછી થઈ જવા પર તેને સામાન્ય અવસ્થામાં લાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે। સીટી સ્કેન એનું ફૂલ ફોર્મ છે કમ્યુટેડ ટોમોગ્રાફી સ્કેન સંપૂર્ણ શરીરમાં કોઈ અસામાન્ય અથવા વિકૃતિ શોધવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। ત્યારબાદ આગળ જોઈએ ઇસીજી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ તેનો હૃદય સંબંધી
असामान्यताओं ने शोधवा माटे ईईजी इलेक्ट्रो इन्सेफेलोग्राफ नो मगज ने विकृतियों ने शोध माटे एमआरआई मैग्नेटिक रेजोनेंस इमेजिंग नो उपयोग संपूर्ण शरीर में कोई असामान्य अथवा विकृति शोधवा माटे तेनो प्रयोग करवामां आवे छे। आगळ छे रसी अने तेना शोधक, तो इन्फ्लुएंजा वायरस नी रसी थॉमस फ्रांसिस जुनियरे शोधी, शीतळानी रसी एडवर्ड जेनर द्वारा, रोटा वायरस नी पोल ऑफिट द्वारा शोधवामां आवी। आगळ जोईए हरडकवानी रसी लुई पाश्चर द्वारा, रूबेला वायरस नी रसी स्टेनली प्लॉटकिन द्वारा, ओरल पोलियो नी एल्बर्ट सेबिन द्वारा, कमळानी रसी मैक्स थेलर द्वारा, कोलेरानी रसी रॉबर्ट कोच द्वारा, मलेरियानी रसी लिवी रेन द्वारा, त्यारबाद बीसीजीनी रसी यूरन कालमेट द्वारा, डिप्थेरियानी रसी क्लेप्स लो फबर द्वारा शोधवामां आवी। आगळ जोईए पाक उत्पादन व्यवस्थापन अने अनुकूलन क्रॉप प्रोडक्शन मैनेजमेंट एंड एडेप्टेशन। कई प्रवृत्तिमां विविध संसाधनोनो उपयोग करी पाकनुं उत्पादन तेमज पशुधन उछेरवामां आवे छे, तो ते छे कृषि। ज्यारे कोई एक ज प्रकारना छोड़ने कोई स्थान पर मोटी मात्रामां उगाड़वामां आवे तो तेने शुं कहेवाय, तो तेने पाक कहेवामां आवे छे। कृषि पाकोनुं वर्गीकरण मुख्यत्वे क्या आधारे करवामां आवे छे, तो मौसम ऋतुओना आधारे अने पाकना प्रकारना आधारे। मौसमना आधारे कृषि पाकोनुं वर्गीकरण केटला अने कया कया वर्गमां करवामां आवे छे, तो त्रण खरीफ रवि अने जायद। वर्षा ऋतुमां लेवामां आवता पाकने शुं कहेवाय, तो खरीफ पाक। खरीफ पाकनी वावणी अने कापणी कया मासमां करवामां आवे छे, तो वावणी जून जुलाई तथा कापणी ऑक्टोबर नवेम्बर मासमां। सोयाबीन तल मग अड़द ज्वार बाजरी मकाई डांगर छे। कपास मगफळी तमाकू वगैरे कया पाको छे, तो खरीफ। શિયાળામાં લેવામાં આવતા પાકને કયા પાક તરીકે ઓળખવામાં આવે છે, તો રવિ પાક। રવિ પાકની વાવણી અને કાપણી કયા માસમાં કરવામાં આવે છે, તો વાવણી ઓક્ટોબર નવેમ્બરમાં તથા કાપણી માર્ચ એપ્રિલ માસમાં। ઘઉં વટાણા ચણા સરસવ રાઈ બટાટા મસૂર અળસી વગેરે કયા પાકો છે, તો રવિ પાક। ઉનાળાની ઋતુમાં લેવામાં આવતા પાકને કયા પાક કહેવામાં આવે છે, તો જાયદ પાક। આગળ જોઈએ જાયદ પાકની વાવણી અને કાપણી કયા માસમાં કરવામાં આવે છે, તો માર્ચ મહિનામાં વાવીને જૂન મહિના સુધીમાં કાપણી। કાકડી તરબૂચ મગફળી ડાંગર કયા પાક છે, તો જાયદ પાક। ભારત સરકાર દ્વારા વર્ષ 2005થી બાગાયતી પાકોના ઉત્પાદનમાં વૃદ્ધિ કરવા માટે કયું મિશન શરૂ કરેલ છે, તો રાષ્ટ્રીય બાગાયતી મિશન। ખેતીની કઈ પદ્ધતિમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી, તો તે છે સજીવ ખેતીમાં। ખેતરમાં ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિને શું કહેવામાં આવે, તો નીંદણ। જમીન વિના ખેતી કરવાની પદ્ધતિને શું કહે, તો હાઇડ્રોપોનિક્સ ખેતી। હાઇડ્રોપોનિક્સ ખેતીની પદ્ધતિઓ જણાવો, તો વોટર કલ્ચર, ગ્રેવલ કલ્ચર અને સેન્ડ કલ્ચર। હાઇડ્રોપોનિક્સ ખેતીની કઈ પદ્ધતિમાં છોડને જરૂરી એવા પોષક તત્વો પાઇપ દ્વારા આપવામાં આવે છે, તો વોટર કલ્ચર પદ્ધતિમાં। હાઇડ્રોપોનિક્સ ખેતીની કઈ પદ્ધતિમાં મકાનની છત પર પ્લાસ્ટિક નાખી તેના પર રોપા સ્થિર ઊભા રહે તે માટે કાંકરાનું સ્તર તૈયાર કરી તેમાં યોગ્ય અંતરે રોપા રોપવામાં આવે છે, તો ગ્રેવલ કલ્ચર પદ્ધતિમાં। હાઇડ્રોપોનિક્સ ખેતીની કઈ પદ્ધતિમાં મકાનની છત પર પ્લાસ્ટિક નાખી તેના પર રોપા સ્થિર ઊભા રહે તે માટે રેતીનું સ્તર, અહીંયા કાંકરાનું છે, અહીંયા રેતીનું સ્તર તૈયાર કરી તેમાં યોગ્ય અંતરે રોપા રોપવામાં આવે, તો સેન્ડ કલ્ચર પદ્ધતિ। પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના છાણ, ત્યારબાદ જોઈએ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતીને કઈ ખેતી તરીકે ઓળખવામાં આવે છે, તો પ્રાકૃતિક ખેતી।
कई खेत पद्धति में मुख्य खेती पाकनी साथे सहजीवी पाक उगाड़वामां आवे छे तो ते प्राकृतिक खेती। कई पाक उत्पादन पद्धति में एक खेतर में एक ज समय बे के तेथी वधारे पाकों ने निश्चित हरोड़ में वधु उत्पादन मेळवा माटे उकाड़वामां आवे छे तो आंतरपाक खेती। ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા, બતકા ઉછેર અને મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિને કહેવામાં આવે છે તો મિશ્ર ખેતી। એક મુખ્ય પાકની સાથે ગૌણ પાક એક જ ખેતરમાં મિશ્ર કરીને લેવામાં આવે તેને શું કહેવાય તો મિશ્ર પાક પદ્ધતિ। પ્રાચીન સમયથી કયા ઓજારનો ઉપયોગ ભૂમિના ખેડાણ માટે, ખાતર મેળવવા માટે તેમજ નીંદણ દૂર કરવા માટે થાય છે તો હળનો। કાપવામાં આવેલ પાકમાંથી બીજ દાણાઓને ભૂસામાંથી અલગ કરવાને શું કહે તો થ્રેસિંગ। કયા ઓજારનો ઉપયોગ નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે તો ખરપીઓ। ખાતરના પ્રકાર જણાવો તો કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર। રાઇઝોબિયમ નાઇટ્રોજન સ્થાપન માટે કયું રાસાયણિક ખાતર આવશ્યક છે તો તે છે ફોસ્ફરસ। ખાલી જગ્યા ધરાવતું હોવાથી એઝોલા એ જૈવિક ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે તો સાયનોબેક્ટેરિયા। નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર વગેરે કેવા પોષક તત્વો છે તો બૃહદ પોષક તત્વો એટલે કે ગુરુ પોષક તત્વો। આયર્ન, મેંગેનીઝ, બોરોન, ઝીંક, કોપર, મોલિબ્ડેનમ, ક્લોરિન વગેરે કેવા પોષક તત્વો છે તો સૂક્ષ્મ પોષક તત્વો જેને લઘુ પોષક તત્વો પણ આપણે કહીએ છીએ। સેન્દ્રિય ખાતરના પ્રકાર જણાવો તો કમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટ અને લીલો જૈવિક ખાતર। અળસિયાના માધ્યમ વડે તૈયાર કરેલા ખાતરનો ઉપયોગ કરવાની કઈ પદ્ધતિ જાણીતી છે તો વર્મી કમ્પોસ્ટ। લાલ અળસિયાઓમાં દાંતના સ્થાને કઈ વિશિષ્ટ રચના હોય છે તો પેશણી। અળસિયાનું વૈજ્ઞાનિક નામ તો ફેરિટીમા પોસ્થુમા। આગળ જોઈએ પાક ઉગાડતા પહેલાં ખેતરોમાં કેટલીક વનસ્પતિઓ ઉગાડાય છે અને ત્યાર પછી આના પર હળ ચલાવીને ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે। આ વનસ્પતિઓ લીલા જૈવિક ખાતરમાં પરિવર્તિત થઈ જાય છે તેને શું કહેવામાં આવે છે તો લીલો પડવાશ। સિંચાઈની આ પદ્ધતિમાં પાણીને છોડના મૂળ પાસે ટીપી ટીપી આપવામાં આવે તેને શું કહેવાય તો ટપક સિંચાઈ પદ્ધતિ। કયા બેક્ટેરિયા સિમ્બીકુલની વનસ્પતિના મૂળની મૂળ ગંટિકાઓમાં જોવા મળે તો રાઇઝોબિયમ બેક્ટેરિયા। નીંદણને દૂર કરવાની ક્રિયાને શું કહેવાય તો નિંદામણ। મૂળ કાપી ખાનાર કીટકોના નિયંત્રણ માટે જમીનમાં કઈ જંતુનાશક દવા ઉમેરવામાં આવે છે તો ક્લોરો પાયરીફોસ। પ્રકાંડ અને પર્ણ ખાનાર કીટકો માટે કઈ જંતુનાશક દવા છાંટવામાં આવે છે તો મેલેથિયોન। વનસ્પતિના અંગોમાંથી રસ ચૂસનાર કીટકો માટે કઈ જંતુનાશક દવા છાંટવામાં આવે છે તો ડાઇમિથોએટ અને મેટાસિસ્થેક્સ। બીએસસી બેન્ઝીન હેક્ઝા ક્લોરાઇડના 10% જલીય દ્રાવણને શું કહેવાય તો ગેમેક્સિન। ડીડીટીનું પૂરું નામ જણાવો તો ડાયક્લોરો ડાયફિનાઇલ ટાઇક્લોરો ઇથે। ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે અન્નસ્ત્રોતના સુધારણા, અન્નસ્ત્રોતોમાં સુધારણા, ઇમ્પ્રુવમેન્ટ ઇન ફૂડ રિસોર્સિસ। આહારમાંથી મનુષ્યને કયા તત્વો પ્રાપ્ત થાય છે તો પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન અને ખનિજસાર જે આપણને પ્રાપ્ત થતા હોય છે। પ્રાકૃતિક ખેતી એટલે શું તો પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઊંચા ખર્ચે થતી ખેતીને આપણે પ્રાકૃતિક ખેતી કહેવાય છે। પ્રાકૃતિક ખેતીમાં કયા પ્રકારના સંસાધન તૈયાર કરવામાં આવે છે તો જીવામૃત અને ઘનજીવામૃત। આંતર પ્રજાતીય સંક્રમણ કોને કહે છે તો જુદી જુદી પ્રજાતિઓની બે વનસ્પતિઓ વચ્ચે કરવામાં આવતા સંકરણને। આંતરજાતીય સંકરણ કોને કહે છે તો એક જ પ્રજાતિની બે જાતો વચ્ચે કરવામાં આવતા સંકરણને।
વનસ્પતિના જનીન બંધારણમાં સુધારો કરી ઈચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિની જાત મેળવવાની પદ્ધતિને શું કહે તો પાક સંરક્ષણ સંકરણ. વિક્રમ, રણજીત, જવાહર, સોના, અંબર એ કયા પાકની જાતો છે તો મકાઈની. ખડખડિયો કયા પાકમાં થતો રોગ છે તો ડાંગરમાં. સુકારો કયા પાકમાં થતો રોગ છે તો વટાણામાં. કઈ પ્રક્રિયાને કારણે ખુલ્લો રહેલો ખાદ્ય પદાર્થનો સ્વાદ અને રંગ બદલાઈ જાય છે તો ઓક્સિડેશન. એપિસ સેરેના ઇન્ડિકા, એપિસ ડોરસાટા અને એપિસ ફ્લોરીએ કોની પ્રજાતિ છે તો મધમાખીની. ગુજરાતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે તો ખેડામાં. ભારવાહક પશુઓ કોને કહે છે તો ખેતી સંલગ્ન શ્રમ કાર્ય માટે ઉપયોગી પશુઓને. હળદરનો પીળો રંગ પાછળ જવાબદાર તત્વ કયું છે તો કુર્કુમિન. મુલેટ, ભેટકી અને પર્લ સ્પોટ એક સેના પ્રકાર છે તો માછલીના. એક જ જાતના કે અલગ અલગ જાતના પ્રાણીઓ વચ્ચે 4 થી 6 પેઢીઓ સુધી કરાવવામાં આવતા પ્રજનનને શું કહેવાય છે તો સંવર્ધન. સંવર્ધનના મુખ્ય બે પ્રકાર કયા છે તો અંતઃ સંવર્ધન અને બહિર સંવર્ધન. પશુને ત્વચાના રોગ કેવી રીતે થઈ શકે છે તો પશુની ત્વચા પર બાહ્ય પરોપજીવીઓ હોય એના વસવાટથી ત્વચાના રોગ થઈ શકે છે. ગાજરના રંગ પાછળ જવાબદાર તત્વ કયું છે તો કેરોટીન અને એન્થ્રોસાયનિન. ખાસ કૃષિ ક્ષેત્રો એટલે સ્પેશિયલ એગ્રીકલ્ચર ઝોનની સ્થાપના માટે નીતિ ઘડનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે તો ઉત્તરાખંડ. આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ, હેરેડિટી એન્ડ ઇવોલ્યુશન. ડીએનએનું પૂરું નામ જણાવો તો ડીઓક્સીરિબોટ ન્યુક્લિક એસિડ. ડીએનએ શું છે તો પોલીન્યુક્લિયોટાઇડ. ડીએનએમાં કેટલા પ્રકારના ક્ષાર હોય છે તો 4, એડિનિન, ગુઆનિન, થાઇમિન અને સાઇટોસિન. ડીએનએની દ્વિકુંડળી સંરચના મોડેલ ડબલ હેલિક્સ મોડેલ શોધ 1953માં કોણે કરી હતી? જે ડી વોટસન અને ક્રિક. કૃત્રિમ ડીએનએનું સંશ્લેષણ કોણે કર્યું હતું? તો ડૉક્ટર હરગોવિંદ ખુરાનાએ. ડીએનએનું કાર્ય શું છે? તો બધી આનુવંશિક ક્રિયાઓનું સંચાલન અને પ્રોટીન સંશ્લેષણનું નિયંત્રણ. એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાગત લક્ષણો અંગેની માહિતીના વહન માટે કોણ જવાબદાર છે? તો તે છે ડીએનએ. આનુવાંશિકતા સંબંધી પ્રયોગ માટે મેન્ડેલે કયા છોડની મદદ લીધી? તો વટાણાની. આનુવંશિકતાના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો ગ્રેગર જ્હોન મેન્ડેલ. મનુષ્ય શરીરમાં રંગસૂત્રોની કુલ કેટલી જોડી હોય છે? તો 23. સૌથી મોટું માનવ રંગસૂત્ર કયું છે? તો રંગસૂત્ર 1. અમીબામાં કેટલા રંગસૂત્રો હોય છે? તો 125. બેક્ટેરિયામાં કેટલા રંગસૂત્રો હોય છે? તો 1. રંગસૂત્રોના ગૂંચળામય જથ્થાને શું કહે? તો રંગ તત્વ. આગળ જોઈએ. જાતીય પુનરુત્પત્તિ દરમિયાન બે રંગસૂત્રો વચ્ચે આનુવંશિક સામગ્રીના વિનિમયની ઘટનાને ખાલી જગ્યા કહે છે? તો રંગસૂત્રીય પક્ષાંતર. માનવ શરીરનું સૌથી નાનું રંગસૂત્ર કયું છે? તો 21મું. પુરુષમાં 23મા રંગસૂત્રની જોડમાં કયું રંગસૂત્ર હોય છે? તો XY. સ્ત્રીમાં 23મા રંગસૂત્રની જોડમાં કયું રંગસૂત્ર હોય તો XX. સ્ત્રીમાં 23મા રંગસૂત્રની જોડ XXને બદલે માત્ર એક જ એક્સ લિંગી રંગસૂત્ર હોય તેને કઈ ખામી કહે? તો ટર્નર સિન્ડ્રોમ. કઈ ખામીમાં માણસમાં 47 રંગસૂત્રો હોય છે? તો ડાઉન સિન્ડ્રોમમાં. ખાલી જગ્યાએ એક શબ્દ છે જે આપણને એ જણાવવા માટે વપરાય કે રંગસૂત્ર પર ચોક્કસ જનીન કયા છે? તો લોક્સ. માનવમાં સામાન્ય રીતે નીચેના પૈકી કઈ જગ્યાએ શુક્રાણુ અંડકોષને ફલિત કરે છે? તો ફ્લોપિયન ટ્યુબમાં. જનીનો ક્રમબદ્ધ રીતે હરોળમાં કોના ઉપર ગોઠવાયેલા છે? તો ડીએનએ પર. જીનેટિક કોડની શોધ કોણે કરી હતી? તો હરગોવિંદ ખુરાનાએ. જીન થેરપીનો ઉપયોગ કયા રોગો માટે થાય છે? તો વારસાગત રોગો માટે. કયા રોગ માટે આયુષ દ્વારા પ્રમાણિત અને CSIR દ્વારા BGR 34 હર્બર
फॉर्म्युलेशन विकसावेल छे तो डायाबिटीस। दी काउंसिल फॉर साइंटिफिक एंड इंडस्ट्रियल रिसर्च CSIR द्वारा BGR-35 नामनी आयुर्वेदिक दवा शुरू करवामां आवी छे। आ दवा कया रोग साथे संबंधित छे तो डायाबिटीस। जनीन विज्ञान में नोबेल प्राइज मेळवनार भारतीय वैज्ञानिकनु नाम शू छे तो डॉक्टर हरगोविंद खुराना 1968 में। शरीर में थती जैव रासायणिक क्रियाओं माटे जैविक उद्दीपक तरीके कोण कार्य करे छे तो उत्सेचको। RNA नु पूरु नाम रिबोज न्यूक्लिक एसिड छे। RNA नी शोध कोणे करी? वॉटसन अने आर्थरे। RNA अने रिबोजोम नु उत्पत्ति स्थान कयुं छे तो कोष केन्द्रिकामाना प्रोटीन। जीवाणुनी शोध 1683 में कोणे करी हती तो एंटोनी वॉन लीवेन होके। उत्क्रांतिवादना पिता तरीके कोने ओळखवामां आवे तो चार्ल्स डार्विन। आधुनिक भ्रूण विज्ञानना पिता तरीके कोण ओळखाय छे तो वॉन बेयर। शरीरथी अलग कृत्रिम रीते कोष के पेशी विकसावानी पद्धतिने शुं कहेवाय तो टिश्यू कल्चर। आगळ जोईए बायोटेक्नोलॉजी विशे। तो बायोटेक्नोलॉजी शब्द कोना द्वारा अने क्यारे आपवामां आव्यो तो 1919 में हंगेरियन इंजीनियर कार्ल एरेकी द्वारा। बायोटेक्नोलॉजी ना पिता कोण कहेवाय छे तो कार्ल एरेकी। उत्सेचको संवर्धित छोड़ना कोषों अने आनुवंशिक रीते तैयार करवामां आवेल सूक्ष्म जीवाणु जेवा जैविक एजेंटो विकसावा माटे सानो उपयोग करवामां आवे छे तो बायोटेक्नोलॉजी। एक जीवमांथी बीजा जीवमां DNA में फेरफार अने ट्रांसफर करवानी पद्धति ने शुं कहेवामां आवे छे तो जीनेटिक इंजीनियरिंग अथवा रिकॉम्बिनंट DNA टेक्नोलॉजी अथवा जनीन क्लोनिंग। ब्लू बायोटेक्नोलॉजी कोनी साथे संबंधित छे तो समुद्र अने दरियाई जीवो साथे। ब्लैक बायोटेक्नोलॉजी कोनी साथे संबंधित छे तो बायोटेरिज्म टेररिज्म एटले जैव आतंकवाद अने जैविक शस्त्रों साथे। BT नुं पूरु नाम जणावो तो बेसिलस थुरेंजिएन्सिस BT कपास जे आपणे यूज करीए छीए तो। વ્યક્તિની જીનેટિક રીતે ઓળખ કરવા માટે વપરાતી ટેકનોલોજી શું છે તો DNA ફિંગરપ્રિન્ટ। ખામીયુક્ત જનીનના સ્થાને અન્ય જનીનનું પ્રત્યારોપણ કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે તો જનીન થેરાપી। હ્યુમન જીનોમ પ્રોજેક્ટની શરૂઆત આંતરરાષ્ટ્રીય સ્તરે ક્યારે કરવામાં આવી હતી તો વર્ષ 1990માં। ઉત્પાદન કરવામાં આવેલ પ્રથમ ટ્રાન્સજેનિક છોડ એટલે પ્લાન્ટ કયો હતો તો તમાકુ। PCR નું પૂરું નામ જણાવો તો પોલિમરેઝ ચેન રિએક્શન। જીનેટિક શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો હતો તો વિલિયમ બેટ્સન દ્વારા। DNA ફિંગરપ્રિન્ટની શોધ વર્ષ 1984માં કોના દ્વારા કરવામાં આવી હતી તો સર એલેક જેફરી દ્વારા। DNAની શોધ કોણે કરી હતી તો જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે। ભારતમાં DNA ફિંગરપ્રિન્ટના પિતા તરીકે કોણ ઓળખાય છે તો લાલજી સિંહ। RNAનું પૂરું નામ શું છે તો રિબો ન્યુક્લિક એસિડ। CRISPR કેસ 9 જીનેટિક સીઝર માટે વર્ષ 2020નો રસાયણ વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો તો એમેન્યુએલ ચાર્પેન્ટિયર અને જેનિફર ડોડનાને। સજીવના શરીરમાં નાખવામાં આવેલી સિલિકોનની સૂક્ષ્મ ચિપને શું કહેવાય છે તો બાયોચિપ। હવે આપણે વિવિધ જોવાના છે એના સિવાય જે બાકી રહી ગયા તે પ્રશ્ન। દેડકો શ્વાના દ્વારા પાણી પીવે છે તો ત્વચા દ્વારા। માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું છે તો 98.4 ડિગ્રી ફેરનહીટ। વાંસ એ શું છે તો એક પ્રકારનું ઘાસ છે। દુનિયાનું સૌથી ઝડપી ઉડનાર પક્ષી કયું છે તો બાજ। ધન્વંતરી એવોર્ડ કયા એક ક્ષેત્રમાં અપાય છે તો તબીબી। એન્ડોસ્કોપી શું છે તો શરીરના આંતરિક અવયવોનું નિરીક્ષણ કરવાનું સાધન। વાઢકાપ કરતી વખતે દર્દીને બેભાન કરવા માટે કયો પદાર્થ વપરાય છે તો ક્લોરોફાર્મ। ગુજરાતમાં આયુર્વેદિક યુનિવર્સિટી ક્યાં આવેલ છે તો જામનગર। દુનિયામાં સૌપ્રથમ વેધશાળાઓ બંધાવવાનું બહુમાન કોને ફાળે છે તો સવાઈ જયસિંહ બીજાના ફાળે છે। સૌથી મોટું સમુદ્ર પક્ષી કયું છે તો એલ્બેટ્રોસ। ઊંઘ અંગે અભ્યાસ કરતું શાસ્ત્ર કયા નામે ઓળખાય તો હિપ્નોલોજી।
दुनियानु सौथी झड़पी दौड़नारू प्राणी क्यूँ छे? तो चित्तो। दूध में रहे लैक्टोज नु लैक्टेज उत्सेचक में एटले लैक्टोज नु लैक्टेज में रूपांतर करे छे? तो लैक्टिक एसिड। क्यों हॉर्मोन्स प्रोटीन तरीके वर्ते छे? तो ऑक्सीटोसिन। आज्ञा रात्र शा माटे चमके छे? तो शरीर में रहे ल्यूसीफेरस पदार्थों ने कारण। मच्छरों ने भगाड़वा माटे वपराती गुड नाइट जेवी मेट में कयो पदार्थ होय छे? तो पायरेथ्रिन। आँख साफ करवा माटे जंतुनाशक तरीके कयो एसिड वपराय छे? तो बोरिक एसिड। हस्ताक्षरना अभ्यास माटे अंग्रेजी में कयो शब्द छे? तो ग्राफोलॉजी। कोल्ड स्टोरेज में ठंडक जाळवी राखवा माटे कयो वायु वपराय छे? तो एमोनिया। निर्जीव अने सजीव ने जोड़ती कड़ी कई छे? तो विषाणु। वाढकापना पिता तरीके कोण ओळखाय छे? तो सुश्रुत। ओआरएस नु पूरु नाम शू छे? तो मीठू अने ग्लूकोज नु शरबत। एटले ओआरएस ए शू छे? ओआरएस नु पूरु नाम तो ओरल रिहाइड्रेशन थेरापी। फळों में मीठी वास साना कारणे आवे छे? तो एस्टरना कारणे। प्रोफेसर त्रिभुवनदास गज्जरे प्लेग नाबूद करवा कई दवा शोधी? तो आयोडीन टर्कोलाइड नामनी दवा तेमणे शोधी हती। फळ जेवी मीठी वास उद्भवे छे ज्यारे आल्कोहोलनी ग्लेशियल एसिटिक एसिड साथे सांद्र H2SO4 साथे प्रक्रिया थाय त्यारे। प्रकाशनुं ठंडू कुदरती उद्गम स्थान क्यूँ छे? तो आग्यो। निस्यंदन उद्धरोपातन धातुओनुं शुद्धिकरण वगैरह रीतोनुं प्रतिपादन करनार भारतीय कोण? तो नागार्जुन। गुप्त युग में थयेल गणित शास्त्री अने महान खगोल शास्त्री कोण हता? तो वराह मिहिर। कांगारू मधर केर एटले बाड़क ने माता नी छाती साथे भीटीने राखू। स्टंटिंग एटले ठींगणापणू एटले तो उमरना प्रमाणे ऊंची ऊंचाई। कया छोड़ एटले के प्लांटना पांदड़ाओ शाकभाजी तरीके वपराय छे अने जेना बीज एटले के सीड्स माथी तेल काढ़वामां आवे? तो रायडो। वन उच्चेरनी प्रचलित थयेली मियावाकी पद्धति खाली जग्या देशनी देन छे? तो ते छे जापाननी। कोई चोक्कस भौगोलिक विस्तार में कोई चोक्कस रोगना केसों के आरोग्य लगती समस्या करता वधारे होय तो तेने शुं कहेवाय? तो एपिडेमिक। रोगना जंतुओ शरीर में दाखल थाय एटले के प्रवेशे अने प्राथमिक लक्षण देखाय ते वच्चेना समयगाळाने शुं कहेवाय? तो इन्क्यूबेशन। चेपी रोगथी बीमार व्यक्ति ने इन्क्यूबेशन पीरियड सुधी बीमार ना होय तेवा लोकोथी अलग राखवाने शुं कहेवाय? तो आइसोलेशन। विश्वनी सौ प्रथम फोरेन्सिक साइंस यूनिवर्सिटी भारतना कया राज्य में शुरू थी? तो गुजरात में। मनुष्य की जातियों तथा टोड़ियों प्रकारों तेमना हाड़पिंजरों अभ्यास क्यों शास्त्र करे छे? तो पेलियोनोटोलॉजी। वर्तमान पत्र में जोवामां आवतो शब्द टेट्राहाइड्रोकेनाबिनोल नो अर्थ शू छे? तो गांजा में रहेल प्राथमिक नशाकारक द्रव्य। जातियों उद्भव भौगोलिक स्थान और स्थानांतर ने लगत शास्त्र क्यूँ छे? तो डेमोग्राफी। मानव जाति और टोड़ियों रिवाजों खासियतों धार्मिक मान्यताओं अवलोकन क्यूँ शास्त्र करे छे? तो इथनोलॉजी। हस्ताक्षर पर दस्तावेज करता निश्चित करवानी कई नवी पेटा शाखा उद्भवी? तो बिबिलियोटिक। AFM नु पूरु नाम जणावो? तो एटॉमिक फोर्स माइक्रोस्कोपी। एशियानो सौथी मोटो गोवर्धन एटले बायो CNG प्लांट क्या स्थले आवे? तो मध्य प्रदेश ना इंदौर खाते। तो अहीं आपणा प्रश्नों पूर्ण थाय छे। नेक्स्ट लेक्चर में महोरा माटेना प्रश्नों एना पछी आपणे आगामी परीक्षा में पूछायेला प्रश्नों अभ्यास करीशुं। मळीए नवा लेक्चर में, त्यां सुधी जोड़ायेला रहो।